गुजरात तथा महाराष्ट्र राज्यों में दिवसना समय घरफोड़ चोरी करती गैंगना त्रण सभ्यों ने चोरी ना मुद्दामाल सहित कुल रुपया 70,80,110 ना मुद्दामाल साथे झड़पी पाड़ी। गुजरात राज्य ने कुल 12 चोरियों नो भेद उकेली तथा महाराष्ट्र राज्य ने दिवसनी घरफोड़ चोरी ना कुल 35 गुन्हाओं में नास्ता फरता आरोपियों ने झड़पी पाड़ती भावनगर लोकल क्राइम ब्रांच तथा पेरोल फरलोस कवोड जेमा पकड़ायेला आरोपी ना नाम एक अमोल भाई गोकुर भाई जादव पाटिल, बे बालकृष्ण उर्फे जीतू गोकुर भाई जादव पाटिल, त्रण दिलीप जी शंकरजी परमार ठाकुर। गुजरात राज्यना 8 बीजी जग्याओनी घरफोड़ चोरीओ डिटेक्ट थई छे। एमां एक्जेक्ट चोरी में गयेली रकम हजू जाणवा मळेल नथी, पण भावनगरनी जे चोरी थई छे एमां बोरतळाव, घोघा रोड अने नीलमबाग पोलीस स्टेशननी चोरीओनो समावेश थाय छे। सर, जे जग्या पर चोरी थई छे તે જગ્યા પર સીસીટીવી હતા એપાર્ટમેન્ટમાં? બે જગ્યાએ સીસીટીવી કેમેરા મળી આવેલા છે। સીસીટીવી કેમેરા ઉપરથી પ્રાથમિક તબક્કે આરોપીઓનો હુલિયો પણ આઈડેન્ટિફાઈ થયેલો હતો। ખાસ અહીંથી જે ટીમ 25 દિવસથી જેની મહેનત કરતી હતી તો ભાવનગરથી શરૂ કરી અને આશરે 300 કિલોમીટર સુધીના રૂટમાં બંને પીએસઆઈની ટીમ ખૂબ મહેનત કરી અને ઘણી બધી જગ્યાના સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા અને છેલ્લે લિંક મળેલી કે આ જે ગાડી ચોરી માટે વપરાય છે એમાં નંબર પ્લેટ બદલાતી જાય છે અને કોઈના કોઈ સિગ્નલ તરીકે એ લોકો ગાડીની આગળ ડેશબોર્ડ ઉપર સફેદ કલરનો રૂમાલ મૂકી અને ચોરી કરવાની એમો ધરાવે છે। ચોરીની ફરિયાદ ભાવનગરમાં ચોરી થઈ એના તરત જ દાખલ થયેલી છે અને એ પ્રમાણે પોલીસ ફરિયાદ દાખલ કરી અને તપાસની દિશામાં ધમધમાટ શરૂ કરેલ હતો। સંપૂર્ણ મુદ્દામાલ રિકવર થયેલ નથી, ઘણો ખરો મુદ્દામાલ જે સોના ચાંદીના દાગીના રિકવર કરવાના બાકી છે એ આ આરોપીઓએ એક બારડોલીના સોની છે જેનું નામ નૂર હસન છે એને આપી દીધેલો છે। એની પાસેથી બાકીની વિગત મેળવી મુદ્દામાલ રિકવર કરવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે।